મોટા મોટા સમર્થ સંતોએ પણ ભગવાન સ્વામી નારાયણના ચરણોમાં પોતાનું સંપૂર્ણ અસ્તિત્વ ભૂલીને એ જ માગેલું સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કે જે આ દ્રષ્ટિએ પ્રચંડ બુદ્ધિશાળી શતાવધ્યાની કહેવાતા સ્વામી અવરભાવની દ્રષ્ટિએ શતાવધ્યાની હતા રાજા મહારાજાઓ પણ જેની પાછળ પાછળ ઘૂમતા સંપત્તિના મહાસાગરમાં જીવતા લાડુદાન નામના એક કવિ શરીર ઉપર પોણો મણ સોના દાગીના હંમેશને માટે પહેરતા પોણો તોલો નહીં પોણો મણ સોનું પહેરતા એવો સંપ્રદાયનો ઇતિહાસ કે છે મહા વર્ય એવા દિનમણી શર્મા સોનાના સિગ્રામમાં બેસીને યાત્રા કરવા નીકળતા કરોડોની સંપત્તિની વચ્ચે આળોટતા મધ્યપ્રદેશના બુંદેલ ખંડના એક રાજાના કુંવર કહેવાય પાટલી વિદ્વાન ચોવીસ કળામાં પારંગત એ લાડુદાન કવિ અને જ્યારે મહારાજના શરણે આવ્યા મહારાજના ઈશ્વરીય પ્રતાપ સામરથી લાવણતા ઓજસ શ્રીજી મહારાજનો જબરજસ્ત પાવર જ્યારે નજરે નિહાળ્યો અનુભવ્યો અને સુખ સાગરમાં માહલતા થયા ત્યારે એમણે પોતાના સંપૂર્ણ અસ્તિત્વનો પ્રલય કરી નાખ્યો મહાપ્રભુના દિવ્ય સ્વરૂપમાં અને જ્યારે પ્રાર્થના કરે ત્યારે મહારાજને એક જ પ્રાર્થના કરે હે દયાળુ कि मन गमतू सर्वे में लीने एक रिझावारे मन गमत हवे सर्वे में लीने एक रिझावारे ब्रह्मानन्द कहे मन कर्म कर्मवचने ब्रह्मानन्द कहे मन कर्मवचने गुण हवे गावारे, मनमोहन सौन्दर वर मारा હે દયાળો હવે મારે મારું મનનું ગમતું મૂકીને મારે તમને રીઝવવા છે અને તમે રીઝો છો પ્રભુ મારા અસ્તિત્વના પ્રલયથી તમે રીઝો છો મારા મનના ગમતાને મૂકવાથી તમે રીઝો છો મહારાજ મારા મનમુખી સ્વભાવોને છોડવાથી તમે રીઝો છો મારા અસ્તિત્વના પ્રલયથી મારા હુંકારના મારા ઈગોના પ્રલયથી હે દયાળો અને તો જ તમે રીઝો છો મારે હવે તમને રીઝવવા છે અને તમને રીઝવવા માટે પ્રભુ મારે મારું મનનું અમારી સંતોની બપોરની સભા રોજ થાય ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે રોજ બપોરે પણ એક સંતોની અલગ સંતોની પર્સનલ સભા કરવી ત્યારે સંતોની સભામાં અમારે રોજ સભાને અંતે ભગવાન સ્વામિનારાયણને અમે ત્રણ પ્રાર્થના કરીએ છીએ જે અમારું રિપિટેશન છે રોજનું પુનરાવર્તન છે જે માત્ર સંતો પૂરતું જરૂરી નથી પરંતુ મુક્તો અમારા જીવનમાં હશે તો જ અમે તમારા જીવનમાં એ ચરિતાર્થ કરાવી શકીશું કારણ કે આ માત્ર બોલવાનો વિષય નથી ભગવાન બોલવાથી પ્રવચનથી વાતોથી પ્રભુ રાજી થતા નથી ભગવાન રાજી થાય છે અમારા તમારા વર્તનથી રાજી થાય છે આ બોલવાનો સંપ્રદાય નથી અને એટલે જ હંમેશને માટે એક વિનંતી કરું છું મુક્તો કે હવે વાતોના દેહ બાંધ્યા છે આપણે અને વાતોનો સત્સંગ આજ સુધી કર્યો છે એને હવે વર્તનના સત્સંગ તરફ આપણે લઈ જઈએ એનું નામ જ દિવ્ય જીવન છે અઘરું છે સાંભળજો અઘરું છે સવારમાં ગુલાબજાંબુ બનાવવા હોય ને વાતોના ગુલાબજાંબુ બનાવતા તો એક જ મિનિટ થાય એક જ મિનિટ આજે ગુલાબજાંબુ બનાવજો અને ઘરવાળા કે આજે બનાવશું બની ગયા ચલો એ વાતો ના બન્યા પરંતુ એનાથી ધરાવાય નહીં હો એ ગુલાબજાંબુથી ધરાવાય નહીં હવાદ ના આવે એ તો જ્યારે વર્તનના જાંબુ બને અને બન્યા પછી પણ શું કરવું પડે એમાંથી લઈને બે ચાર મય મૂકે તો મય પેટમાં ટાઢું થાય મૂકતો નહીં તરે શક્ય જ નથી સંભવી શકે જ નહીં એમ આપણે વાતોનો સત્સંગ તો બહુ કર્યો છે હવે આપણે દ્રઢાવનો સત્સંગ કરવો છે હવે આપણે વર્તનનો સત્સંગ કરવો છે હવે રાજીપાનો સત્સંગ કરવો છે જે રાજી થવા માટે પ્રયત્ન કરે એ જગતનો જીવ અને જે પ્રભુને રાજી કરવા માટે પ્રયત્ન કરે એ જ ભગવાનનો ભક્ત બહુ મોટો ડિફરન્સ છે જગતનો જીવ અને ભગવાનનો ભક્ત એક ચાંદલો કરતા શીખ્યો એટલે ભગત એમ નહીં હો રાજી થવા માટે જે મથે એનું નામ જગતનો જીવ અને રાજી કરવા માટે જે મથે એનું નામ ભગવાનનો ભક્ત આપણે અહીં બધા બેઠા છીએ રાજી થવા માટે નહીં રાજી કરવા માટે એટલે ભગત છીએ હો ચાંદલો કરીને બેઠા છીએ એટલે ભગત નહીં અને આવડી મોટી કંઠી પહેરી દીધી એટલે ભગત નહીં લાખો રૂપિયાના દાન કરતા શીખ્યા એટલે ભગત નહીં આપણે તો પ્રભુને રાજી કરવા છે પ્રભુ અમે તો રાજી થઈએ છીએ પૈસાથી સંપત્તિથી આલોકના પદાર્થોથી રૂપથી રંગથી અને કોઈક વસ્તુથી પણ હે દયાળુ આપ રાજી થાવ છો વસ્તુથી નહીં પદાર્થથી નહીં વાણીથી નહીં અમારા માત્ર વિચારોથી નહીં અમારા પ્રવચનથી નહીં અમારા કરોડોના દાનથી નહીં આપ રાજી થાવ છો માત્ર અમારા દિવ્ય જીવનથી દિવ્ય જીવન એટલે ભગવાન જેનાથી રાજી થાય એવું જીવન એનું નામ દિવ્ય જીવન મુક્તો એક હમણાં આપણે વાત કરી કે સામાન્ય એક પૈસાદારની સાથે રહેવો હોય એના ઘરમાં રહેવું હોય તો પણ પોતાના જીવનને બદલવું પડે છે એમ પુરુષોત્તમને પામતા પહેલાં એવા પુરુષોત્તમ જેવા થવું પડે શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે વડતાલનું આઠમું વચનામૃત કે દેવ જેવો થઈને દેવની સેવાને કરે ત્યારે જ દેવ તેની સેવાને અંગીકાર કરે છે હો દેવ જેવો થઈને દેવની સેવાને કરે ત્યારે દેવ તેની સેવાને અંગીકાર કરે છે એટલે કે આપણે ગંદા ગોભરા આલોકના માણસોને ગમે એવી રીતે જીવન જીવતા થઈએ એ ભગવાન પાસે ન રહેવાયો ભગવાનને શું ગમે છે એમને શું જોઈએ છીએ શીખવા માટે બેઠા છીએ એનું નામ દિવ્ય જીવન કે દિવ્યને ગમે એવું જીવન એનું નામ દિવ્ય જીવન દિવ્ય સ્વરૂપ રાજી થાય એવું જીવન એનું નામ દિવ્ય જીવન દિવ્યના સંગે રહી શકાય એવું જીવન એનું નામ દિવ્ય જીવન અને જો આપણા આ લોકના સ્વભાવ પ્રકૃતિને બદલવા પડતા હોય તો આપણે અહીંયા પણ આપણે આપણું બધું તંત્ર બદલાય તો એ દિવ્યની સાથે રહેવાય નહીતર શક્ય નથી પોતાના ઘરમાં આઠ વાગે ઉઠનારી સ્ત્રી જ્યારે પતિ ગૃહે જાય અને ત્યાંનો કાયદો હોય કે સવારમાં પાંચ વાગે ઉઠવું પડે તો જોજો તમે ભલે આઠ વાગે ઘેર ઉઠતી હોય અને ત્યાં જઈને એમ કે મારા બાપના ઘેર તો આઠ વાગે ઉઠવાનો રિવાજ એટલે હું તો આઠ વાગે ઉઠીશ તો ચાલે કે ન ચાલે મૂકતો બિલકુલ ના ચાલે અને ચાલે તો કેટલા દાડા ચાલે નવા 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 નવ દાડા દાડા કેટલા પેલા હોય ને ત્યાં સુધી કદાચ પેલા દોશીમાં નવ દાડા ચલવે સમજા પણ પછી તો પ્રેમથી કહી દે કે હવે તારું બાપનું ઘર નથી આ તારા ધણીનું ઘર છે એટલે પાંચ વાગે ઉઠવું પડશે બોલો બેટા શું કરવું છે આવું પૂછે કે ના પૂછે પેલા ધીમે રહીને પેલા બેટા કે અને પછી બીજું કંઈક કહો જો ન સુધરે તો એમ સમજો ભગવાન પણ આપણને એમ શીખવાડે છે કે તમે હવે અમારી જોડે રહેવું છે અમારી જોડે બનાડવું છે તો તમારા સ્વભાવ તમારી પ્રકૃતિ તમારા ઠરાવ તમારું ગમતું તમારું જોવાનું તમારું ખાવાનું તમારું પીવાનું આ બધું જ બદલવું પડશે અને તો જ તમે અમારી સાથે રહી શકશો કારણ કે આખી દુનિયા જુદી છે એક આખી માઈક દુનિયા છે એક આખી દિવ્યજી દુનિયા છે આપણા ઢાળ બદલવાના છે સ્વભાવ બદલવાના છે પ્રકૃતિ બદલવાની છે નેવાના પાણી મોભાના પાણી નેવે આવે એ તો એક શિષ્ટાચાર છે અનાદિકાળથી ચાલી આવેલી પ્રક્રિયા છે પરંતુ નેવાના પાણીને મોભે લઈ જવાની આ વાત છે હો જે અનાદિકાળથી આપણે કરતા આવ્યા છીએ એ આપણે આપણા આ જીવનથી આ જન્મથી આ સમયથી આપણે બદલવાનું છે કારણ કે એ પ્રભુને નથી ગમતું એ નહીં કરવાનું અને એને ગમે છે કરવાનું એનું નામ દિવ્ય જીવન સાંભળજો આ લોકના રાજકારણીને રાજી કરવા હોય કોઈ ઓફિસર અમલદારને રાજી કરવા હોય તો રૂપિયાની થોકડીથી રાજી કરી શકાય છોકરાને રાજી કરવું હોય તો ચોકલેટથી રાજી કરી શકાય અને કદાચ કોઈક હવાદિયાને રાજી કરવો હોય તો એને હારા હારા પકવાનથી કે મીઠાઈઓથી રાજી કરી શકાય હે મહારાજ તમે રાજી થાઓ છો માત્ર ને માત્ર અમારા એવી આંતર પવિત્રતાથી અમારા આંતર શુદ્ધિના જીવનથી હે દયાળુ અમારા એવા દિવ્ય જીવનથી આપ રાજી થાઓ છો તો દયાળુ આપ કેવું અમારી પાસે જીવાડવા માગો છો આપ જ કહો અને શ્રીજી મહારાજનો આપેલો આદેશ એને આપણે જે કીર્તનમાં જે ગીતમાં વણી લીધો છે એ ગીત એ કોઈ સાધુના મુખમાંથી નીકળેલા શબ્દો નથી કોઈ હરિભગતના મુખમાંથી નીકળેલા શબ્દો નથી શ્રીજી મહારાજના આપેલા એમના જ મુખારવિંદમાંથી આવેલા શબ્દો અને એને ગીત દ્વારા કંડાર્યા છે જે ગીતને કિશોર ગીત નામ આપ્યું છે કિશોર ગીત અને સાંભળજો એને કિશોર ગીતનો પહેલો જ શબ્દ છે અમે તો શ્રીજીના કિશોર સમજીએ જાવું છે કિ और हजारों लाखों किशोरों की आज समस्या छे बहु मोटो प्रश्न छे कयो प्रश्न किस और कई बाजू जाओ कहाँ जाना जाना है किस और कई बाजू जाओ ये आज ना लाखों करोड़ों किशोरों की समस्या छे અહીંયા આપણે પેલી એ વાત નક્કી કરાવી છે મહારાજે કે પેલું એટલું નક્કી કરો કે અમે તો શ્રીજીના કિશોર અમે કોના કિશોર છીએ કોનો છું એનો ખ્યાલ પેલો હોવો જોઈએ કે હું કોનો છું હું કયા ક્યાં રહેનારો છું હું કોનો સુપુત્ર છું હું કોનો લાડકવાયો છું હું કોનો છું એટલો જો ખ્યાલ રહેશે તો જ આપણું વર્તન બદલાશે પહેલું આટલું નક્કી કરવું પડશે અહીં બેઠેલા તમે કહેશો વડીલો કે સ્વામી આ તો કિશોરોની વાત છે અમારી ક્યાં વાત છે આ પ્રમાણે જે વર્તે એ બધા જ કિશોર સાંભળજો ભાઈલા જેને કિસ ઓર મુજે જાના હે એ વાત સમજી લે એનું નામ કિશોર કે મારે મારા જીવનનો વળાંક કઈ રીતે આપવાનો છે પ્રભુને શું પ્રિય છે મારા મહારાજને શું ગમે છે મારું જીવન એને અર્થે છે ભગવાન મારું જીવન છે મારો શ્વાસ ભગવાન છે મારી દ્રષ્ટિ ભગવાન છે મારું જીવન સ્વયં ભગવાન છે મારે જીવન જીવવું છે એના રાજીપાને અર્થે અનંતને રાજી કર્યા છે આજ સુધી અને અનંતને રાજી કર્યા એનું ફળ માત્ર મળ્યું છે એનું પરિણામ મળ્યું છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ વારંવાર માતાના ગર્ભવાસના દુઃખો મળ્યા

જોતા નથી અમારે કોઈ પ્રશંસા જોઈતી નથી અમારે કોઈ માન કે મોટપ જોતી નથી પ્રભુ અમારે તો આપનું હસ્તો મુખારવિંદ ખપે અમને તો તમારું હસ્તો મુખારવિંદ જોઈએ છીએ અને આપનું હસ્તો મુખારવિંદ અમારી સંતોની શિબિર હતી અને એમાં એક વાક્ય કહેલું સંતો મહારાજ અને મોટા પુરુષનું હસ્તુ મુખારવિંદ એ જ આ બ્રહ્માંડના અનંત જીવોને હસતા રાખવા માટેનો એક ઉપાય છે હો અનંત જીવોને હસતા રાખવાનો હસતા રહેવાનો આનંદમાં રહેવાનો જો કોઈ ઉપાય હોય તો મહાપ્રભુનું હસ્તુ મુખારવિંદ એ જ્યારે એના અહીંયા હાશ થાય તો આપણા જેવા અનંતના અહીંયા હાસ થાય ત્યારે મહાપ્રભુને એ જ પ્રાર્થના આપણે કરવી છે અને એ જ જીવનમાં દ્રઢ કરવું છે હે દયાળુ આ અમારો જન્મ દ્રવ્ય અને સંપત્તિના ઉપાય ઉપાર્જન માટે ને કરોડોના ઢગલા કરવાને માટે અમે જન્મ્યા નથી હે દયાળુ કરોડોની સંપત્તિ તો અનંત જન્મમાં મળી છે બાપાશ્રીની વાતમાં એક વાત આવે છે કે એક વખત ઇન્દ્ર રાજાના સિંહાસન ઉપર રાજા ઇન્દ્ર પોતે બેઠા છે અને ઇન્દ્ર રાજાના સિંહાસન ઉપર એક મકવડો આંટા માર્યો મકોડો આંટા મારે ત્યારે ઇન્દ્ર રાજાને જરા હસવું આવ્યું એટલે ઇન્દ્ર જોઈને હસ્યા કરે કે આ કેટલો બધો ભાગ્યશાળી કે આને મારા સિંહાસન ઉપર બેહવાનું મળ્યું આ મકોડાને મારા સિંહાસન ઉપર આ કેટલો બધો ભાગ્યશાળી કહેવાયો આમ કરીને પોતે હસી પડ્યા ત્યાં પેલા મકોડાને ભગવાનની ઈચ્છાથી વાચા થયો વાચા થઈ વકોડો મકોડો બોલ્યો અને કહે છે કે હે ઇન્દ્ર રાજા તમે તો આ પહેલી વખત આ સિંહાસન ઉપર બેઠા છો પૂર્વે હું એકોતેર વખત ઇન્દ્ર બની ચૂક્યો છું અને મેં ઇન્દ્રાણીના સુખને ભોગવ્યા છે અને ઇન્દ્રના વૈભવોને ભોગવ્યા છે એકોતેર વખત હું ઇન્દ્ર થયો છું હો તમે શું હશો છો મારી હા હું જોઈને તમે તો પહેલી વખત ઇન્દ્ર બન્યા છો એટલે આ એક મકોડો જો એકોતેર વખત ઇન્દ્ર ઇન્દ્રાસન મેળવી ચૂક્યો હોય તો અહીં બેઠેલા બે પગાળા કોડા આપણે શું ઇન્દ્રાસન નહીં પામી ચૂક્યા હોય ભાઈલા ઇન્દ્રાસન પણ મળ્યા છે અને કરોડોની સંપત્તિઓ પણ મળેલી છે પૂર્વે નથી મળ્યું એક ભગવાનનું સ્વરૂપ નથી મળ્યું આપણને ભગવાનનું સુખ નથી આપણને ભગવાનનો રાજીપો કમાતા આવડ્યું બધું જ શીખ્યા છીએ આ શીખ્યા નથી અને એ શીખવાની જ્યાં પાઠશાળા હોય કે ભગવાન રાજી કેમ થાય એના ઉપાય જ્યાં શીખવા મળે એનું નામ જ મંદિર સાંભળજો મંદિર કોને કહેવાય જ્યાં પ્રભુ રાજી થાય એના પાઠ શીખવા મળે એનું નામ મંદિર જે પાઠ શીખવાડે એનું નામ જ સાધુ સાંભળજો ભગવાનને રાજી કરવાના પાઠ શીખવાડે કે કેમ કરીએ તો આપણે પ્રભુ રાજી થાય કેમ કરીએ તો ભગવાન રાજી થાય એના જ એ જ એના જે પાઠ શીખવાડે એનું નામ સાધુ કહેવાય એનું નામ સંત કહેવાય અને જે પોતે ભગવાનને રાજી કરવાના પાઠ શીખે અહીં આવીને એ જ શીખે હે સ્વામી હે દયાળુ હે મહારાજ હે સંતો મને એવું શીખવાડો મારે બીજું કાંઈ શીખવું

સાધુની વ્યાખ્યા છે અને આ મંદિરની વ્યાખ્યા છે રાજી થાવી અને એના માટે પહેલી શરત એ કહી કે પેલું નક્કી કરો કે હું કોણ છું આ જેટલું નક્કી થશે જગતના જીવ નથી આપણે લાખો કરોડો જેવા કિશોર નથી કરોડોની બે પગે ચાલનારા કરોડો માનવીઓ જેવા આપણે માનવી નથી હું શ્રીજીનો કિશોર છું ભગવાનનો છું બસ હું ભગવાનનો છું મારે મારા ભગવાનને શોભે એવું જીવન જીવવું છે એને શોભાડે જીવવું છે એક વિચાર કરો મોટો બંગલો બનાવો છો ને તોય તમને ખબર પડે છે કે આ બંગલાને અનુરૂપ ટાઇલ્સ નાખવી જોઈએ હો બંગલાને અનુરૂપ ગ્રેનાઇટ પાથરવો જોઈએ એટલી ખબર પડે છે તો આપણને એટલી તો ખબર પડે કે જેનો મને યોગ થયો છે એ સર્વોપરી સ્વરૂપની જોડે મારે પણ મારું જીવન સર્વોપરી કરવું પડશે હો મોટો બે હજાર રૂપિયાનો તમે કદાચ બે હજાર રૂપિયાના મીટરવાળું કાપડ લાવીને બરાબરનો સૂટ પહેર્યો તો ત્યાં ટાઈ પછી પહેરવી હોય તો પચાસો રૂપિયાવાળી ટાઈ ના ચાલે હો એને અનુરૂપ ટાઈ જોઈએ હો અલ્યા તમારા કાચ તમારા પૈસાને અનુરૂપ તમારા ચશ્મા જોઈએ ગાડી દે એક ભાઈ હમણાં જ મંદિર આવેલા નવી ગાડી લઈ લો પૈકી કેટલાય લાયા તો કે સ્વામી બાર લાખની એટલે પેલી ત્રણ વાળી શું ખોટી હતી ત્યાં કે સ્વામી હવે સમય બદલાય એમ અમારે ગાડી બદલવી જોઈએ કે ના બદલવી જોઈએ સ્વામી તમને ખબર છે ને પહેલાં ત્રણ લાખના ફ્લેટમાં રહેતો હતો પછી ચૌદ લાખના મકાનમાં રહેવા ગયો અને હમણાં મેં હુડતાલી લાખનું એક બુક કર્યું છે તમને ખબર છે ને તો સ્વામી હવે હુડતાલી લાખના બંગલાને અનુરૂપ ગાડી જોઈએ હો એ વખતે એમ વિચાર આવે અમારે અમેરિકા એક ભાઈ આવેલા અહીં ઇન્ડિયાથી હો કાકા હતા તે ધોતી પહેરે કાયમ માટે અમેરિકા એમના છોકરાને ત્યાં અમે પધરામણીએ ગયા ને એમને મને ખબર કે અહીં અત્યારે કાકા ત્યાં છે અમે ગયા તો ત્યાં શૂટ બૂટ પહેરીને બે ઉભેલા હો મેં કીધું બાપા આ શું ત્યાં કે સ્વામી દેશ એવો વેશ કરવો પડે ને કે હોય અમેરિકામાં આવ્યા પછી ધોતીઓ પહેરીએ તો એ બધા હશે કે હો તો જરાક વટમાં રહેવું જોઈએ ને મને એમ એ વખતે થયું કે આપણને આ બધું ખબર પડે છે કે બંગલાને અનુરૂપ ગાડી જોઈએ દેશને અનુરૂપ મારે પેન્ટ પહેરવું પડે પરંતુ ભગવાનને અનુરૂપ મારું જીવન જોઈએ એની આપણને ભાન પડતી નથી હો કે ભગવાનને અનુરૂપ મારે જીવન કરવું પડે હવે એની જોડે રહેવું છે તો મારે બદલાવવું પડશે નહીંતર મહારાજ મને ધક્કો મારીને કાઢી મૂકશે કે ગેટ આઉટ નિકળ બહાર તું મને અનુરૂપ નથી થયો હો અલ્યા એક વિચાર કરો કોઈક વસ્તુ તમે બનાવતા હોય ને તો એને અનુરૂપ તમે કોઈ પૈસાદારના ઘેર જાઓ એક ભાઈ આવેલા જ કે સ્વામી અમાર લગ્ન છે ને તે અમે કાજુનું શાક રાખ્યું છે કે હો કેમ તો કે સ્વામી જાન આવવાની છે ને કરોડપતિના ઘરની આવવાની છે એટલે એના અનુરૂપ રીંગણ બીંગણ એકલા ના ચાલે કે હો સ્વામી કાજુનું શાક રાખ્યું છે એટલે બધે બધું અનુરૂપ તમે કરવાનો પ્રયત્ન કરો છો તો આને અનુરૂપ થવાનો પ્રયત્ન ક્યારેય નહીં કરવાનો કે હું પ્રભુને અનુરૂપ એ જેટલી જેટલી મહાનતા છે એટલું જ મહાન આપણે થવું પડશે એ જેટલી ઊંચાઈ ઉપર સ્વરૂપ બેઠું છે એટલા જ ઊંચાઈ ઉપર આપણે જવું પડશે જેટલું મહારાજનું સર્વોપરીપણું છે જેટલી મહારાજની મોટપ છે એટલી મોટપ આપણે આપણી કરવી પડશે મુક્તો નહીતર જેમ સિંહણનું દૂધ સિંહણનું દૂધ માટી માટીના વાસણમાં કદી ન ટકે ફૂટી જાય તાંબાના વાસણમાં ન ટકે સ્ટીલના વાસણમાં ન ટકે પિત્તળના વાસણમાં ન ટકે સિંહણના દૂધને માટે સોળ વલ્લું શુદ્ધ સોનાનું પાત્ર જોઈએ અને તો જ સિંહણનું દૂધ ટકે એમ આ સિંહણના દૂધને આપણે ધાવવા બેઠા છીએ ઓ એનું પાન કરવા બેઠા છીએ અને ત્યાં આપણું જીવન આપણું ગંધુ ને ગૌભરું તાંબા પિત્તળના વાસણ જેવું આપણું જીવન ના ચાલે આપણે આપણું જીવન બદલવાનું છે ને બદલવા માટે પહેલો જ શબ્દ વાપર્યો અમે તો શ્રીજીના કિશોર સમજીએ છે અમે તો મહારાજના કિશોર છીએ બસ એટલો ખ્યાલ કે હું કોનો છું હું કોનો છું હું ભગવાન સ્વામિનારાયણનો છું હું બસ હું એનો છું હવે હું જગતનો નથી હવે હું બે પગે ચાલનારાનો નથી હું તો અનંત કોટી બ્રહ્માંડના ધણીનો છું આટલું જ્યારે ખ્યાલ અહીંયામાં આવશે અને જેમ જેમ એ ખ્યાલ અંદર દ્રઢ થતો જશે એમ એમ આપણો જીવન બદલે બદલાતું જશે મુક્તો આપણું જીવન બદલાતો જાય આપણે કહીએ છીએ વગડામાં જાય ને રસ્તામાં પાણીનો નો આવે હવે બધાય શું કરે પેલા દૂરથી દોડે છોકરાઓ શું કરે બધાય દૂરથી દોડે એકદમ આમ કૂદકો મારી પેલી બાજુ પડે ને આમ પેલી બાજુ જતા રહે હવે પેલી બાજુથી આ બાજુ આવવું હોય તો ફરી દોડે પેલા દોરિયાને કુદકો મારી ટપી જાય જાય અને આ બાજુ આવી એક એક દિવસ કારભારી એના છોકરાને કહે છે બેટા પછી હવે હું રિટાયર્ડ થઉં છું હો અને મારે તને કારભારી સોંપી દેવાનું છે રાજાએ આજે નિર્ણય લઈ લીધો છે કે એક અઠવાડિયા પછી તમે રિટાયર્ડ છો અને તમારી જગ્યાએ તમારા દીકરાને બેસાડી દેવાનો છે એટલે બેટા તૈયાર રહેજે હો અઠવાડિયા પછી તારે કારભારું કરવાનું છે હું રિટાયર્ડ થઉં છું આટલો મેસેજ આપ્યો પેલો છોકરો સાંજે રમવા તો ગયો મિત્રોની સાથે પણ તે દિવસે એણે શું કર્યું કૂદકો ન માર્યો ધીમે રહીને ચાલીને પાણીમાં ધોરિયામાં પગ મૂકી અને પેલી બાજુ ધીમે રહીને ચાલતો ગયો બધા મિત્રો લ્યા રોજ તું અમારી જેમ કૂદકો મારેશ ને આજ કેમ ના માર્યો ત્યાં કે રોજની વાત જુદી હતી ને આજની વાત જુદી છે કેમ જુદી છે ત્યાં કે રોજ હું તમારા જેવો છોકરો હતો અને આજે હું કારભારીનો દીકરો છું અને આઠ દાડા પછી તો તમારી જોડે આવી નહીં કારણ કે હું કારભારી થઈ જવાનો છું હો એટલે હવે મને ખબર પડી કે હું કોણ છું મારાથી કુદકાં ન મરાય મારાથી આ રીતે ન થાય એની મને હવે ખબર પડી હો એમ

તમે જે ત્રણ રોટલી કે ચાર રોટલી જમો છો એ જ જમી શકવાના છો જેમ જેમ દસ દસ ગણા પૈસા વધતા જાય એમ ગણી રોટલી વધતી નથી જતી હો ખર્ચો એમ રોટલી ઘટતી જાય અને ખાખરા ચાલુ થતા જાય હો વાત સાચી છે ખોટી પૈસાદારોને પૂછજો જેને જેને પૈસા બહુ હોય ને એને પૂછો કે શું ખાય છે પહેલાં રોટલી જમે છે કે ખાખરા જમે છે અને રોટલી જમે છે તો કોરી જમે છે છે કે ચોપડેલી જમે છે એટલું જરા પૈસા વધ્યું એને પૂછજો પેલા હો તો પછી રોટલી એક ની ચાર થતી નથી ને ચાર ની આઠ થતી નથી તો અને જે ભેગું કર્યો છે જોડે આવવાનું નથી તો શાના માટે મારો જન્મ છે શું કરવા માટે હું સાચું ખોટું અધર્મ અનિતિ દગા પ્રપંચ બધી આશા તૃષ્ણાઓમાં શા માટે રાચું છું કલ્પના કરો વિચાર કરો અને મુક્તો એક નક્કી કરો કે મારો જન્મ શું કરવા છે હું આ તે જન્મ્યો છું શા માટે કિશોરોની શિબિર હતી ત્યારે એક વાત કરી હતી મુક્તો કે આપણે એક વાતનો ખ્યાલ રાખો કે આપણો જન્મ ભગવાન સ્વામિનારાયણે આ સત્સંગમાં અપાવ્યો છે આપણને જન્મ ધરાવીને મહારાજ સત્સંગમાં લઈ આવ્યા છે કોઈને કોઈ કારણસર મહારાજે આપણને ખેંચી લીધા છે આ આપણું ઇલેક્શન નથી થયેલું અહીંયા આપણે બધા બેઠા છીએ આ મહાપ્રભુના સિલેક્શનથી બેઠા છીએ હો એમણે આપણું સિલેક્શન કર્યું છે આપણે બધા ચૂંટાયા નથી નથી આપણે તપ કર્યા નથી જપ કર્યા નથી

માટે મહારાજે આપણો સ્વીકાર કર્યો શું આપણામાં જોયું નથી આપણામાં એવું કોઈ રૂપ કે મહારાજને રીઝવી શકે નથી આપણામાં એવા કોઈ ગુણ કે મહારાજને આપણે રીઝવી શકીએ નથી આપણી આપણી પાસે કોઈ એવી આવડત કે આપણે ભગવાનને રીઝવી શકીએ અને એટલા માટે તો પ્રાર્થનામાં કહ્યું છે કે ન સમજો

કોઈ વસ્તુ છે સ્ત્રીજી ને રી જાવો હો હે પ્રભુ મારી પાસે કોઈ એવી વસ્તુ નથી કે અમે તમને રીઝવી શકીએ હે દયાળુ બસ અમે તમને રીઝવી શકીએ એવું તમે અમને કંઈક શીખવાડો અમને કંઈક રાહ બતાવો કે દયાળુ અમે તમને રીઝવી શકીએ કારણ કે અમારી પાસે જે કંઈ છે અમારી પાસે અહમ છે અમારી પાસે હું કાર છે અમારી પાસે સંપત્તિ છે અમારી પાસે વૈભવ છે અને એનાથી કશાથી તમે રાજી થતા નથી મહારાજ તમે એનાથી હજારો ગાઉ દૂર છો અમારી સંપત્તિના તમે ભૂખ્યા નથી અમારી આવડતના ભૂખ્યા નથી અમારી બુદ્ધિના ભૂખ્યા નથી અમારા મનોકલ્પિત અમારા જીવનના તમે ભૂખ્યા નથી હે દયાળુ અમારું મનમુખી જીવન તમને રાજી કરી શકે એમ નથી તમે અમને તમે જ શીખવાડો કે તમે અમને રાજી કરવાની તક આપી છે તમે અમારું ખેંચાણ કર્યું છે તમે અમને તમારા સાનિધ્યમાં લાવ્યા છો હે દયાળુ અમારે તમારી કોઈ ઓળખાણ નહોતી તમારા સંતોની કોઈ પરિચય નહોતો અમે સ્વામિનારાયણનો સ નહોતો સાંભળ્યો હે દયાળુ તો અમે લાયક ન હતા અરે અહીં બેઠેલા અમારે એક ભાઈ આવેલા હતા મને કે સ્વામી હું તો કાયમ ગાળ્યું દેતો તો વાળાને ગાળ્યું દેતો હતો મેં કીધું હવે હવે કે સ્વામી મંદિર છોડીને જતો નથી કે મંદિરમાં જ રહું છો અરે તારો ભલો થાય આ કેવી રીતે ખેંચાણ થયું પ્રભુ તમે અમારું ખેંચાણ કર્યું છે તમે અમને તમારા દિવ્ય દિવ્ય જીવનના માર્ગ ઉપર તમે લઈ આવ્યા છો તમને ખબર છે કે નમૂનો કેવો હતો અને છતાંય તમે અમને અમારા નમૂનાને તમે સ્વીકાર્યો છે મહારાજ આ હીરા બધા કેવા હતા એ તમને ખબર છે કારણ કે તમે અંતરિયામી છો અને છતાંય તમે અમારો સ્વીકાર કર્યો છે તમે અજાણ્યા થઈને અમને નથી સ્વીકાર્યા તમે ગયા છો એવું નથી દયાળુ તમે બહુ જ આત્માને ઓળખવા ઓળખવાવાળા છો તમે આત્માને જોઈ શકો છો અમારા આત્માની ગંદકીને અંદરના દગા કપટ પ્રપંચ બધાને જોઈને પણ છતાંય તમે સ્વીકાર્યા હસે હશે કરીને નિભાવી રહ્યા છો તમે અમને પાલવી રહ્યા છો તો હે દયાળુ હવે ક્યાં સુધી અમે હસે હશે કરી દયાળુ મને દિવ્ય જીવન જીવતા શીખવાડો મહારાજ અને એને માટે મહારાજ એક જ વાત કે છે પેલું નક્કી કરો કે હું કોણ છું બસ હું એ પ્રભુ તમારો છું તમને રાજી કરવા અર્થે જ મારું જીવન છે તમારે અર્થે મારો જન્મ